સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે એન્ડ પ્રાંતિજના કતપુર ખાતે આવેલ ટોલ ટેક્સ ઉપર નોકરી કરતા કર્મચારી યુવકનું ચાલુ નોકરીએ હાર્ટ એટેક આવતા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ટોલ કર્મચારી તરીકે ફરજ બજાવતા સંદીપ અરવિંદભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 33 રહે પ્રાંતિજના ઓરણ. ત્યારે ટોલ કર્મચારી મૃતક સંદીપ અરવિંદભાઈ પ્રજાપતિ પોતે ટોલ ટેક્સ ઉપર નોકરી કરતા હતા. તે દરમિયાન બપોરના સમયે તેઓને અચાનક છાતીના ભાગે દુખાવો થતાં તેઓ નીચે ઢળી પડ્યા હતા અને તેઓનું હાર્ટ એટેકને લઈને સ્થળ ઉપર જ ચાલુ નોકરી દરમિયાન તેઓનું અવસાન થયું હતું. ત્યારે યુવકનો પ્રાંતિજ સિવિલ ખાતે પણ લઈ જવામાં આવ્યો હતો, પણ હાજર તબીબી દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તો મૃતક યુવકને 3 વર્ષની બાળકી પણ છે. ત્યારે યુવકના મોતના સમાચારને લઈને પરિવાર સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સંજય રાવલ, જેએનએસ ટીવી, પ્રાંતિજ. નમસ્કાર. આજના જીએસ ટીવીના સૌ મિત્રોને આવતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠાના ફરીથી જવાબદારી મને જે પ્રમુખની સોંપવામાં આવી છે, નિષ્ઠાપૂર્વક આગામી ટર્મ સુધી મારી પૂર્ણ કરવાની આપ સૌને જવાબદારી નિભાવવા માટે શક્તિ માગું છું. અને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી સાબરકાંઠામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભવ્ય વિજય આપી અને પ્રદેશની અંદર ફરીથી સરકારની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ ખૂબ સારી બહુમતીથી મેળવી અને સત્તા ઉપર આવશે એવી આશા પણ રાખું છું. આપ સૌએ જોયું કે આવા મહામારીની અંદર પણ આપણે ગુજરાતની બાય ઇલેક્શનની 8 સીટો ખૂબ મોટી સરસાઈથી જીતી શક્યા છે. દેશની અંદર પણ, બિહાર જેવા રાજ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટી નીતિશકુમારની સાથે રહી અને વિજયી બનીશ એમ આગામી દિવસોની અંદર આપણું કેન્દ્રનું નેતૃત્વ, ગુજરાતનું નેતૃત્વ સાથે મળી અને ગુજરાતના દેશના વિકાસની અંદર સૌ એમાં સહભાગી બનીએ. ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના આપણા જ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જે રીતે દેશની ચિંતા કરી રહ્યા છે અને આજે સુરક્ષા સામર્થ્ય અને આત્મનિર્ભરની જે વાત કરી રહ્યા છે એની અંદર આપણે સૌ સહયોગી બનીશું. દેશની સરહદો ઉપર જે તે કંઈ આપણી સાથે ઘટનાઓ બની રહી છે એની અંદર આપણે આપણા વડાપ્રધાનને સૌ સાથે મળી અને તાકાત આપીએ અને આત્મનિર્ભર સ્વદેશીની વાતો વર્ષોથી આપણે સાંભળી છે પણ આપણે એ દિશાની અંદર ખૂબ આગળ વધી આપણે આપણા જ માલોનું ઉત્પાદન કરી આપણે સૌ પણ મોટી મોટી કંપનીઓનું ન ખરીદતા આપણી પોતાની નાના નાના વેપારીઓની દુકાનોની અંદરથી પણ માલ સામાન ખરીદવાનો આગ્રહ રાખીશું તો સૌને રોજીરોટી મળી રહેશે એવું મારું આ અંગત માનવું છે. અને એ જ રીતે આપણે આગામી દિવસોમાં વડાપ્રધાનનો સંકલ્પ આત્મનિર્ભરનો છે, લોકલ ફોર વોકલનો જે વાત છે એને મેક ઇન ઇન્ડિયા છે, મેડ ઇન ઇન્ડિયા છે, આ બધી જ બાબતોને આપણે સાકાર કરીએ એવી આજના તબક્કે આપ સૌને આગામી દિવાળીની શુભેચ્છાઓ પાઠવું છું. મારા સૌ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના મિત્રો વતીથી પણ, સંગઠનના તમામ કાર્યકર્તાઓ વતીથી પણ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. ચોટીલાના મુત્સરભાઈ કલાડિયા સુપ્રીમ સેલ્સ એજન્સી તરફથી ચોટીલાના સર્વે લોકોને દીપાવલીની હાર્દિક શુભેચ્છા પાઠવે છે. સાથોસાથ તહેવારોમાં કોરોના મહામારીમાં દરેક લોકો સ્વાસ્થ્યનું ધ્યાન રાખી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાનો અનુરોધ કર્યો છે.
માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રોજ ના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો માં હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.